નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપ સૌને નવા વર્ષની શુભકામના, આપ સૌને નૂતન વર્ષ અભિનંદન. ને મિત્રો, આવનારું વર્ષ આપના માટે ખૂબ લાભદાયી નીવડે. આપના જીવનમાં દરેક પાસાઓમાં તમે સફળ થાઓ એવી મારી શુભકામના. તો મિત્રો, હવે જોઈએ આપણે આવનારો મહિનો કારતક મહિનો મકર રાશિ માટે શું લઈને આવ્યો છે. મિત્રો, આ વર્ષનું નવું વર્ષ તમારા માટે એક ધાર્મિક ભાવનાથી ભરેલું રહેશે. શરૂઆત તમારામાં ધાર્મિકતા ઉદ્ભવતી દેખાય છે. દયાનો એક એવો પ્રવેશ થાય છે તમારા જીવનમાં કે તમને આ વર્ષમાં નાના નાના કાર્યોમાં કોઈકને મદદ કરવાનું મન થશે, કોઈક માટે સારું કાર્ય કરવાનું મન થશે, અને તમે કોઈ ગરીબને, કોઈ જરૂરિયાતમંદને ચોક્કસપણે આ વર્ષમાં તમે મદદ કરશો. મિત્રો, કારતક મહિનાની શરૂઆતથી જ આ જે ઘટનાઓ છે તે તમારા જીવનમાં જોડાઈ જશે. મિત્રો, આ મહિનામાં તમે થોડા પ્રાણી પ્રેમી પણ બનશો. કોઈ પ્રાણીની સેવા કરવાની ઈચ્છા થશે, કોઈ પક્ષીની સેવા કરવાની ઈચ્છા પણ તમે બનાવી શકશો. મિત્રો, આ સિવાય ઉંમરલાયક માણસો અને જે લોકોને હૃદય નબળું છે એવા લોકોએ આ મહિનાની શરૂઆતમાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. એમાં ક્યાંક ને ક્યાંક કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. તો મિત્રો, તબિયત ચોક્કસ સંભાળજો. તે સિવાય મિત્રો, માતા પિતાની તબિયતમાં પણ થોડીક કમી આવતી દેખાય છે, તો એની પર પણ તમારે ધ્યાન આપવું પડશે. તારીખ 16/11 સૂર્યનું વૃશ્ચિકમાં રાશિ પરિવર્તન. તમારા મિત્રની સહાય ઓછી થતી દેખાશે. મિત્રો સાથેના સંબંધોમાં થોડીક કડવાશ આવતી દેખાય છે, અને આનું મુખ્ય કારણ હશે એકબીજાની અણસમજ. આ સિવાય માતાની તબિયત પર થોડું વધુ પડતું ભારણ આવતા તમારે પૈસાની બાબતમાં થોડી દોડધામ કરવી પડે. અચાનક કંઈક એવી ઘટના ઘટે જેમાં તાત્કાલિક તમને પૈસાની જરૂર પડે. તે સિવાય તમે આ સમય દરમિયાન પછી પોતાની આવક વધારવાનો પ્રયત્ન પણ કરશો. આ સમય દરમિયાન પછી તમારા સંતાનોનો અહમ વધી જાય, તો એ તમારા માટે નુકસાનરૂપ સાબિત થઈ શકશે. તારીખ 20/11 બુધ વૃશ્ચિકમાં અને ગુરુ કુંભમાં રાશિ પરિવર્તન કરશે. આ સમય પછી થોડીક રાહત મળે, કામ મળે, પણ તમારી સાથે કામ કરનારા માણસો કોઈક રાજ રમત રમી જાય અને તમારી મુશ્કેલી વધારી જાય. તે સિવાય મિત્રો, કોઈ બે નંબરના ધંધામાં અથવા તો કોઈકને આપેલા પૈસામાં કંઈક એવી અડચણ આવે જે તમારી મુશ્કેલીઓ વધારે. આ સમય દરમિયાન જે લોકોના વેપાર ધંધામાં અટકેલા છે ધન, એ ધન છૂટા થતાં વેપાર ધંધામાં રાહત મળે અને ફરી પાછું આપનું કામ સફળતાથી આગળ ચલાય. મિત્રો, તારીખ 23/11 મંગળનો ઉદય થતાં ફરી પાછા મિત્રો સાથેના બગડેલા સંબંધો આપણે સુધારી શકીશું, એ લોકો તરફથી સારો લાભ આપણે મેળવી શકીશું. તારીખ 4/12 પછી મંગળનો વૃશ્ચિકમાં પ્રવેશ થતાં થોડી રાહત થવા માંડે. મિત્રોનો, વેપારીઓનો સાથ મળતા કામકાજમાં આપણે ફરી પાછા સેટ થઈ અને જીવનમાં ફરી પાછા આગળ વધતા જઈએ. તો મિત્રો, આમ જોવા જઈએ તો આ મહિનામાં થોડીક ઉથલપાથલ જીવનમાં આપણે આવી શકે છે, થોડા સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. ક્યાંક કંઈક પૈસાની બાબતમાં, કંઈક તબિયતની બાબતમાં, કંઈક મિત્રોની બાબતમાં કંઈક ને કંઈક નાની મોટી અડચણો આપણે સામનો કરવાની આવી શકે છે. તો મિત્રો, આ બધાની તૈયારી પહેલેથી રાખજો. ભલે ન થાય તો કંઈ નહીં, પણ તૈયારી સાથે ચાલજો કે મારે આવા સંજોગોનો સામનો કરવાનો છે. તો મિત્રો, આ બધી બાબતો છે ને આપણે પહેલેથી જાણીએ, અને જાણીને અને જો એને આપણે જીવનમાં સમતોલ પાસાઓ પર મૂકીને આગળ ચાલીએ જીવનમાં, તો આપની તકલીફો ઓછી રહે છે. તો મિત્રો, ચોક્કસપણે આ માહિતીનો ઉપયોગ કરજો અને જીવનમાં બને એટલી સફળતા મેળવવાની કોશિશ કરજો. અને મિત્રો, જે મેં કીધું છે તબિયતની બાબતમાં, એમાં પણ ખાસ સાચવજો, અને પોતાના વાણી વ્યવહારનો ઉપયોગ એ રીતે કરજો કે તમારા દરેક કામ સફળતાપૂર્વક પાર ઉતરે. તો મિત્રો, આ હતી તમારી કારતક મહિનાની જાણકારી. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઇબ કરે. તે સિવાય મિત્રો, તમારી રાશિના વિડીયો અમે
આખા વર્ષના પ્રિડિક્શનના, વિક્રમ સંવત 2078નું વર્ષ તમારા માટે કેવું રહેશે એની સંપૂર્ણ જાણકારી સાથેના વિડીયો અમે અમારી ચેનલ પર લોન્ચ કરેલા છે. તો એ જુઓ, તમને ગમે તો લાઇક કરો, શેર કરો, જેથી કરીને ઘણા બધા માણસને એક પોતાના જીવન માટેનું અંગત માર્ગદર્શન મળતું રહે અને એ લોકો જીવનમાં સફળતા મેળવી શકે. તો મિત્રો, હું રેવદન ચોક્સી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.